જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં છો? હવે અગાઉ આપણે પહેલા ચેપ્ટર ની અંદર અલગ અલગ બધી માહિતી મેળવી છે, આપણે આ ચેપ્ટર ભણ્યા છે. હવે બીજું ચેપ્ટર આજે શરૂ કરવા જઈ રહ્યા છે, એ પહેલા થોડી બેઝિક માહિતી જે આપણે શરૂ કરીએ છે એ પહેલા જે થોડી બાબતો તો આપણે ખબર હોવું જોઈએ, એનું જ્ઞાન થોડું આપણે મેળવીએ. એકદમ બીજું પ્રકરણ છે, એકદમ ઈઝી છે, એકદમ સરળતાથી આપણે શીખી શકીએ છીએ, એમાં બહુ લાંબુ ડીપમાં પણ ન જવું પડે. તો ખાસ તમે ધ્યાન રાખશો એટલે તમને વિડીયોના માધ્યમથી આખું ચેપ્ટર છે તે સમજાઈ જશે. હવે અહીંયા અલગ અલગ આકારો આપેલા છે, તમે જુઓ ઉપરનું એક નામ આપ્યું છે ખૂણાઓ, નામ એટલે અલગ અલગ ખૂણાઓ છે બધા, કોઈ મકાનો ખૂણાઓ છે, કોઈમાં ચાર છે, પાંચ છે, એ આપણે કરી શકીએ. પણ આ જે કઈ આકારો છે એમને નામ પણ હોય છે, અગર થોડા આકારો આપણે તો ભૂલી પણ ગયા છે, એમ શબ્દ ખબર પડે છે. તો અહીંયા જે આકાર આપ્યા છે એમના નામ શું આપી શકાય એ આપણે જોઈએ. તો અહીંયા આપણે પહેલા ખૂણા ગણીએ, તો અહીંયા એક બે ત્રણ ખૂણા હોય છે, એટલે એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો. તો ખૂણા ગણવાનું પણ આગળ તમારે આવશે, એટલે આપણે સારી રીતે આમાં શીખી લઈશું. હવે ખૂણા માપવાનું, ત્રણ ખૂણાઓ છે તો એને આપણે ત્રિકોણ કહીશું. ત્રિકોણ એવું નહીં, બીજો ખૂણો છે આ ખૂણા વિશે આપણે જાણીએ છીએ, તો આપણે સમજી ગયા છે અને ઘણા બે વર્ષો ભણતા પણ આવ્યા છે. તો એમાં ચાર ખૂણા હોય છે, એક બે ત્રણ ચાર ખૂણા હોય છે. તો એ બધાને આપણે ખબર છે કે ચોરસ કહેવાય, ચાર ખૂણા હોય ચોરસ. એ પછી હવે જે નવા ખૂણાઓ ભણવાના છે, અન્ય ખૂણો વિશે ચોથામાં બીજામાં શીખી ગયા છે. અહીંયા આપણે જોઈએ તો પાંચ ખૂણા વાપરેલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ ખૂણા વાપરેલા છે. ત્યારે શું કહીશું આપણે? પંચમું. હવે જે નામ છે તમારે ખાસ યાદ રાખવાનું છે, ખૂણા નંબર નામ લઈને છે એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ ખૂણાઓ છે તમારે આપણે નામ ષટ્કોણ લખશું. અહીંયા સાત ખૂણાઓ છે અને ષટ્કોણ છે અને સપ્તકોણ. અહીંયા આઠ ખૂણાઓ છે ષટ્કોણ છે અને ષટ્કોણ. નાનું એને આપણે લઘુકોણ
કાટો કરતા મોટું હોય છે એટલે કે એનો ગુરુ પણ આપણે કહીએ છીએ. એની જે આકૃતિ છે એ મેં તમને કાટકોણને આપણે કેવી રીતે બતાવી છે. કાટકોણ કરતા નાનું હોય એટલે લઘુ કોણ હોય એટલે આપણે ક્યાં રીતે પણ આ આકૃતિથી મોટી આકૃતિ થાય આ રીતે આકૃતિ છે તો એને આપણે ગુરુ કોણ અથવા કાટકોણ કરતા મોટું એવું કહીશું. ફરીથી છે ખૂણામાં અલગ અલગ કેટલા પ્રકારો છે એમાં પછી નામ આપ્યા છે અને ત્રણ છે કાટકોણ કાટકોણ કરતા નાનું અને કાટકોણ કરતા મોટું એની આકૃતિ જો એટલે એની સમજ મેળવી. આ બે પોઈન્ટના આધારે તમને બહુ દૂર છે તમને સમજાય છે અને આવા આકાર